કેનેડાના પીઆર આપવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે. અમદાવાદમાં એક મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. વાડજના વ્યક્તિએ ઉમિયા ઓવરસીઝનો સંપર્ક કર્યો હતો, દીકરાને કેનેડા મોકલવા માટે સંપર્ક કર્યો હતો. એજન્ટે 25 લાખ રૂપિયા પડાવી પીઆર પણ આપ્યા ન હતા. ગાંધીનગરના કુડાસણમાં આવેલ છે ઉમિયા ઓવરસીઝ. ત્રણમાંથી એક એજન્ટ અમેરિકા ભાગી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એજન્ટે 25 લાખ રૂપિયાની માંગણી કરી, 25 લાખ રૂપિયા એજન્ટને આપવામાં આવ્યા, 25 લાખ રૂપિયા પડાવી દીધા અને પીઆર પણ ના આપ્યા. દીકરાને કેનેડા મોકલવા માટે એના પરિવારે સંપર્ક કર્યો હતો ઉમિયા ઓવરસીઝનો, અને સંપર્ક કર્યા બાદ 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી, પીઆર મળી જશે એ આશાએ 25 લાખ રૂપિયા આપી પણ દીધા. પરંતુ એ 25 લાખ રૂપિયા પડાવીને એજન્ટ ફરાર થઈ ગયા. ગાંધીનગરના કુડાસણમાં ઉમિયા ઓવરસીઝ આવેલી છે અને ત્રણ એજન્ટ વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાંથી એક એજન્ટ તો અમેરિકા ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. ઇન્ફોસિટી પોલીસે હાલ ગુનો નોંધ્યો છે. આ છેતરપિંડી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો મેળવી સંવાદદાતા પ્રદીપ કચ્છી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે. પ્રદીપ, ફરી એકવાર વિદેશ જવાની લાલચ, અને આમાં તો આ આખો મુદ્દો કેનેડાના પીઆર આપવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી, ગુનો નોંધવામાં આવ્યો છે. શું હતો સમગ્ર બનાવ? બિલકુલ કશું વાત કરવામાં આવે તો કેનેડાના પીઆર આપવાનું કહીને છેતરપિંડીનો આ કિસ્સો જે સામે આવ્યો છે કે જેને લઈને ઇન્ફોસિટી પોલીસ દ્વારા એક મહિલા સહિત કુલ ત્રણ લોકો સામે આ ગુનો નોંધ્યો છે. વાડજમાં રહેતા એક પરિવાર જે છે કે તેનો દીકરો કેનેડા મોકલવામાં આવ્યો હતો અને ગાંધીનગરની એક ઉમિયા ઓવરસીઝની જે સંપર્ક કર્યો હતો અને 25 લાખ રૂપિયા એજન્ટને આપ્યા હતા અને તેમ છતાં પીઆર કરી નહોતા આપ્યા. તેને લઈને આજ તો ગાંધીનગરના કુડાસણ ખાતે જે ઉમિયા ઓવરસીઝની જે ઓફિસ આવેલી છે તેમાં જે ત્રણ વ્યક્તિઓ જે કામ કરતા હતા તેની સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે એક અશેષ વાત કરવામાં આવતું જ્યારથી કબૂતરબાજીનું જ્યારથી રેકેટ સામે આવ્યું છે ત્યારથી ગુજરાત પોલીસ જે છે તે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને આ કેસની અંદર પણ ગુજરાત પોલીસે એક્ટિવ મોડમાં રહીને તપાસ હાથ ધરી છે. ત્રણમાંથી એક એજન્ટ જે છે તે વિદેશ ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. એટલે કે હાલ તો બે એજન્ટ જે છે તેની અટકાયત કરવાની તૈયારી જે છે ગાંધીનગર પોલીસે તૈયારી હાથ ધરી છે. આભાર પ્રદીપ સમગ્ર વિગતો બદલ.